जय स्वामीनारायण बाळ दोस्तों, कविता छ धोड़िये मार्ग मां आपणे जोईशुं भाषा सज्जता। बाळ दोस्तों, आ भाषा सज्जता मां आपणे अलंकार जोवाना छे। अलंकार शब्द तो आपे सांभळ्यो हशे, परंतु अलंकार शुं होय ए आपने ख्याल छे? अलंकार एटले सामान्य रीते घरेणा माटे वपरातो शब्द। वळी आ भाषामां अलंकार क्यांथी आव्या? जेम शरीरनी शोभा आभूषणो एटले के अलंकारो पहेरवाथी वधे, तेम बाळ दोस्तो भाषानी પણ સુંદરતા આ અલંકાર જેવા શબ્દોના ઉપયોગથી વધે છે। એટલે એવા શબ્દોને અલંકાર કહેવામાં આવે। અહીં ભાષા સજ્જતામાં સુંદર સમજ આપી છે આપણા પાઠ્યપુસ્તકમાં, પાના નંબર 26 ઉપર आप जोई सको छो। नीचे ना वाक्य वाँचो, एमां पहलू वाक्य छे, अंधारी राते हीरबाई जोग माया जेवी लागती हती। अने बीजू वाक्य छे, धरामा डबी डबी ने ए वज्र जेवी लागती हती। અહીં સમાન પદ બે તમને દેખાશે, જેવી લાગતી હતી, જેવી લાગતી હતી, બંને પદો સમાન છે। પ્રથમ વાક્યમાં હીરબાઈને જોગમાયા સાથે સરખાવી છે, એની તુલના કરી છે, જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વજ્ર યાને કે લોખંડ સાથે કરવામાં આવી છે। તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે। જેવી રીતે ગરણા પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ, તેમ ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે। આપણી ભાષામાં ઘણા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે। અલંકારના બે પ્રકાર હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર। ઉપરોક્ત અલંકાર એ અર્થાલંકાર છે।